જીવન ખરેખર જોવા જઈએ તો એક બહુ મોટો સંગ્રામ છે ડગલે પગલે અનેકવિધ મહામારીઓ હાડમારીઓ અને મુશ્કેલી અને મૂંઝવણો વચ્ચેથી માનવ જાતે કોઈ પણ દેશના નાગરિકોએ પસાર થવું પડતું હોય છે સાવચેતી મારો જવાબ પૂરો થઈ જાય જે પ્રક્રિયાઓ વર્તમાન સમયમાં લોકતંત્રના દિવાળી જેવા પર્વ એટલે મતદાન અને મતદાન થકી જ લોકો પોતાના પ્રશ્નોની વાચાનો ઉકેલ લાવવાનો પ્રયાસ કરે છે આ લોકતાંત્રિક ઢબનો એક ઢાંચો છે આપણો અને એ ઢાંચાની અંદર એ પ્રક્રિયાઓ સંપૂર્ણ શાંતિમય રીતે પૂર્ણ થાય એવા બધાએ નૈતિક પ્રયાસો કરવા જોઈએ ચાહે આરોગ્યની ચિંતા કરવાની હોય તો એ પણ કરવી જોઈએ સ્વાસ્થ્યની ચિંતા કરી અને આ પર્વની ઉજવણી શાંતિભેર થવી જોઈએ એવું સ્પષ્ટ મારો મત છે એટલે આ વાત પડે છે અને ડોક્ટરોનું રેલીઓ કાઢવામાં આવે તો એ વધારે સારું રહેશે કારણ કે ડોક્ટરો પણ આ છેલ્લા એક વર્ષથી કામ કરીને થાકી ગયા છે આ રેલીને લીધે જો વધારે કોરોના પ્રસરશે તો બહુ મોટી મુશ્કેલી સર્જાઈ શકે છે સાવચેતીના પગલા રૂપે જે પણ ઘટતા પગલા લેવા પડે એ બધા લઈ રહ્યા છીએ

બધા દેશોમાં કોવિડની જે મહામારીની વચ્ચે કોઈએ જો રસીકરણનું મોટું અભિયાન છેડ્યું હોય તો સૌથી પહેલો દેશ આપણો ભારત દેશ છે અને એણે બીજા આજુબાજુના બધા દેશોને હેલ્પ પણ કરી છે અને આપણા વૈજ્ઞાનિકોએ ગૌરવભેર કહી શકાય એવું સંશોધન પણ કર્યું છે ત્યારે એ સાવચેતીના પગલા રૂપે જે પણ પગલાં લેવા જોઈએ એ લઈ અને આ પર્વ ઉજવવું જોઈએ એવો મારો સ્પષ્ટ મત તમને લાગે છે કે વિજયભાઈ કોરોના પોઝિટિવ થયા છે તો હવે એમણે પંદર દિવસ ક્વોરન્ટાઇન જ રહેવું જોઈએ અને એમની સાથે હતા એ લોકોએ પણ ક્વોરન્ટાઈન રહેવું જોઈએ ભાજપના નેતાઓએ ચોક્કસ સ્પષ્ટ પાર્લામેન્ટરી બોર્ડના જે મેમ્બરો હતા આ પ્રેસ મીડિયાના માધ્યમથી એ સ્પષ્ટ વિદિત છે આખા ગુજરાતની જનતાને કે જે ત્રણ લોકો અમારા મહામંત્રી આદરણી વિનોદભાઈ અમારા મુખ્યમંત્રી આદરણી વિજયભાઈ અને અમારા સંગઠન મહામંત્રી આદરણી ભીખુભાઈ ત્રણ લોકો પાર્લામેન્ટરીના મેમ્બર હતા ત્રણ લોકોને કોરોના પોઝિટિવ આવવાના કારણે એ પાર્લામેન્ટરી બોર્ડના મેમ્બરોએ પણ તપાસ કરાવવી જોઈએ અને એમના સંપર્કમાં આવેલા બધા લોકોએ પોતાની જાતને હોમ ક્વોરન્ટાઇન કરી અને પૂરી તપાસ કર્યા પછી નેગેટિવ રિપોર્ટ આવ્યા પછી કામ કરવું જોઈએ બરાબર છે અને બીજી વાત એ છે કે ગુજરાતમાં તમે જોશો તો આપણે કેટલાક દલિતોના લગ્ન પ્રસંગ હોય તો એમાં દલિત યુવક ઘોડામાં ઘોડા પર ચડે તો એને બેસવા દેવામાં નથી આવતા એ મૂછ રાખે તો એને રાખવા દેવામાં નથી આવતા આ હમણાં જ મોડાસા પાસેનો નંદીસણ ગામનો એક પ્રસંગ છે કે પાઘડી પહેરવામાં નથી દેવામાં આવી ગુજરાતમાં જો આટલા બે બે દાયકાઓથી ભાજપનું શાસન હોય અને વિકસિત રાજ્ય ગુજરાત કહેવાતું હોય છતાં પણ આ દલિત ભાઈઓ કે દલિત સમાજ સાથે આ પ્રકારનો અત્યાચાર કેમ થઈ રહ્યો છે તમારું શું કહેવું છે બે વાક્યમાં આ પ્રશ્નોનો જવાબ શક્ય નથી પરંતુ એટલું હું કહું છું કે વર્ષો જૂની ચાલી આવતી કુરૂઢિઓ એ રૂઢિગત પરંપરામાં માનવાવાળા કેટલાક જે ગુંડા તત્ત્વો જેવી માનસિકતા ધરાવવાવાળા લોકો છે એવા લોકો આ બાબતને જ્યાં અને ત્યાં ચોરે ને ચવટે ગામે ગામ આવા પાંચ પરિબળો હોય છે હું એ વાતનો સ્વીકાર કરું છું અસ્વીકાર કરતો નથી પરંતુ કાયદો અને વ્યવસ્થા કેટલું કામ કરે છે કયા શાસનમાં કેટલું કેટલું થયું હતું એ લાંબી ચર્ચાનો વિષય છે પણ સ્પષ્ટ મત હું એ કહું છું કે દલિતો ઉપર થતા ઉત્પીડન એના પર થતા અત્યાચારો અને એની સાથે કરવામાં આવતો આ પ્રકારનો દુર્વ્યવહાર એક સહેજ પણ ચલાવી લેવામાં ના આવે અને કાયદો અને વ્યવસ્થાની દ્રષ્ટિએ કડક સજાઓ થાય આ ગુનાહિત કૃત્યો કરવા વાળા છતાં પણ આવા બનાવો કેમ બને છે અને તમે કહો છો કે ભાઈ અને બેન કહે છે કે રાત્રે પણ આપણે ત્યાં બહેનો દીકરીઓ ગુજરાતમાં ફરી શકે છે એવી એક વાયકા છે આપડે ત્યાં નથી વાયકા નથી વાયકા નથી એવો શબ્દ પ્રયોગ નહીં કરો ગુજરાત ની અંદર અમદાવાદ જેવા મોટા નગર માં એ છે પુરુષ માટે સ્વસ્થ સમાજની નિશાની ખરી કે નહીં રાત્રે બે વાગે બધા માટેની વાત છે માત્ર મહિલાની વાત નથી કરતો તમે બીજા આ દેશના ઘણા એવા રાજ્યો છે અથવા તો આ જગત અંદર સમગ્ર પૃથ્વીના આખા એ વિશ્વમાં ઘણા એવા દેશો છે કે જ્યાં ક્રાઈમ રેટ જે છે એ એટલો બધો હેવી છે એના પ્રમાણમાં હું એવું કહીશ કે હમણાં ભારતીય જનતા પાર્ટીની શાસનની શરૂઆત ગુજરાતમાં અઢી દાયકાથી છે અને ગુજરાત સિવાયના ઘણા રાજ્યોમાં પણ છે એ સિવાય કેન્દ્રની અંદર એક ટર્મ અમને મળી અને હવે બીજી ટર્મમાં કામ ચાલુ છે કાયદો અને વ્યવસ્થાની દ્રષ્ટિએ આ પ્રકારની વ્યવસ્થાઓ ઊભી થાય એવા પ્રયત્નો છે આ ખાડા એવા ઊંડા છે કે એને પૂરવા માટે મહેનત કરવી પડે છે એમ નહીં તમે કહો છો કે ક્રાઈમ તો આપણે ક્રાઈમ રેકોર્ડ બ્યુરોના બે હજાર ઓગણીસનો રિપોર્ટ છે કે દેશના જે ચાર રાજ્યોમાં દલિત અત્યાચાર સૌ વધારે છે એમાંનું એક ગુજરાત છે તો આ તમે એમ કહો છો કે વિકાસ થયો છે કામ કરી રહ્યા છે કામ થઈ રહ્યું છે બરાબર છે છતાંય ગુજરાત જો મોડેલ સ્ટેટ હોય પરંતુ બે હજાર ઓગણીસનો નો નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યુરોનો રિપોર્ટ એમ કહે છે કે દલિત અત્યાચારમાં ગુજરાત રાજ્યોમાં છે હું એ વાતનો નકાર નથી કરતો હું એનો સ્વીકાર કરું છું હું એમ કહું છું કે શાસનની અંદર રહેલા લોકો દ્વારા કાયદો અને વ્યવસ્થાના કામને સજાગપણે અમલ કરવામાં આવે એ તત્પરતા સાથે અમે કામ કરીએ છીએ અમે એવું નથી કે સંપૂર્ણ રામ રાજ્યની કલ્પના ને અમે સાકાર કરી ગુજરાતમાં પચીસ વર્ષ થઈ ગયા ભાજપના સમયગાળો ઓછો કે વધુ નો સવાલ નથી નૈતિકતા નો છે આમ નાગરિક ની નૈતિકતા નો એટલા માટે છે કે આ બાબત જે ગુનાહિત કૃત્યો ની બાબત છે એ કોઈ પક્ષની વિચારધારા સાથે સંકળાયેલી બાબત નથી કોઈ ગામની અંદર કોઈ શહેર ની અંદર કે કોઈ રાજ્યમાં તમારો ક્રાઇમ રેટ ઘટે લોકોની માનસિકતા ચોરી લૂંટફાટ કે કોઈને મારામારી કરીને હળધૂત કરવાની માનસિકતા બદલાવવી એ સ્વસ્થ સમાજની નિશાની છે અને એ સમાજને સ્વસ્થ કરવા માત્ર કોઈ રાજનૈતિક પક્ષે જવાબદારી હોઈ શકે એવું ના બને એના માટે આખો એ સમાજ સંપૂર્ણ સમાજ જવાબદાર બરાબર એમાં એનું એક પાસું છે લોકતંત્રના આધારે કામ કરતી રાજનૈતિક પાર્ટીઓની કેટલી મનસા કેટલી સ્પષ્ટ અને ચોખ્ખી છે એના પરથી જોવા મળે હું એવું ચોક્કસ કહીશ કે ગત જે પાંચ પાંચ દાયકાઓ સુધી કોંગ્રેસનું શાસન હતું એમાં ઘટનાઓ હું આંગળીના વેઢે ગણવી શકું એમ છું અને એવી ઘટનાઓ એવી પણ છે હું તમને જો કહી શકું એમ છું મારા મોઢ છે કારણ કે હું પોતે દલિત આગેવાન છું દલિત સમાજમાંથી આવું શેડ્યુલ કાસ્ટમાંથી એટલે મને ખબર છે હું તમને આપું તમે જાનગર જિલ્લામાં ચર્ચા બઉ લાંબી થશે હું એક વાત અમે જીગ્નેશ મેવાણી હમણાં એક મુલાકાત માં એવું કહ્યું હતું કે વિજય રૂપાણી ગુજરાત માંથી એક ગામ ને અસ્પૃશ્યતા મુક્ત કરી બતાવે જુઓ

મારો અહીં કહેવાનો સવાલ એટલો છે કે આ બધી બાબતોમાં સકારાત્મકતા આપણે કેટલી લાવી શકીએ છીએ કારણ કે સમાજને સ્વસ્થ બનાવવો છે અને એને બનાવવા માટે નેગેટિવિટી કરતા સ્વસ્થ વિચારો સાથે પોઝિટિવિટી સમાજમાં કેટલી લાવી એ મહત્તમ એક છેલ્લો સવાલ તમે પોઝિટિવિટીની વાત કરેલી છે આપણે અત્યારે બહેરામપુરા દાણી લીમડા વિસ્તારમાં છીએ બરાબર અહીંયા મુસ્લિમોની વસ્તી બહુ મોટી સંખ્યામાં છે બરાબર અને ભાજપ ભારતીય જનતા પાર્ટી એક પણ મુસ્લિમ ઉમેદવારને ચૂંટણીમાં ઉતાર્યા નથી તો એમને પણ ઉતારી પોઝિટિવ ના આપી શકાય એવું ના કહી શકાય સૌરાષ્ટ્રની ઘણી સીટોમાં મુસ્લિમ કે હું અમદાવાદની વાત કરું છું અમદાવાદ અમદાવાદ મહાનગરનો વિશેષ શક્ય ના હોય આ વિસ્તારમાં પણ મુસ્લિમ તમને લાગે છે કે ઉતારવા જોઈતા હતા કોઈ વિસ્તાર એવો હોય કે જ્યાં શક્ય ના બને ટિકિટ ફાળવવી ના ફાળવવી એ અમારી પાર્લામેન્ટરી બોર્ડ ની સમિતિ ચયન સમિતિ જે છે એ આ પ્રક્રિયા નક્કી કરતી બંધ બેસતું હોય જુઓ ભારતીય જનતા પાર્ટી એક એવો છે કે જે પ્રાંતવાદ ભાષાવાદ જાતિવાદ કે કોઈ પણ પ્રકારના સંપ્રદાયવાદ થી ઉપર ઉઠી અને કામ કરતી પાર્ટી છે વર્તમાન સમયમાં આખા દેશમાં જે પ્રકારના વાતાવરણો કિસાનો આંદોલનના માધ્યમથી હોય તોય ભલે અને બીજા બધા માધ્યમથી હોય તોય ભલે એ બધા જે પણ આંદોલનો થઈ રહ્યા છે એ માત્ર એટલા માટે થઈ રહ્યા છે કે ભારતીય જનતા પાર્ટીનું જે શાસન છે એ શાસન એક બે સમુદાયોને જોડતા પુલ સમાન કામ કરી રહ્યું છે ચાહે એ ભાષાભેદથી જોડાતા હોય ચાહે એ એ પ્રાંતભેદથી જોડાતા હોય ચાહે એ સંપ્રદાય કે જાતિભેદથી જોડાતા હોય એ બધાને જોડવાના વિચારો સાથે કામ કરવાવાળા લોકો છે હકારાત્મક અને સકારાત્મક એ ભિગમથી કામ કરવાવાળા લોકો છે તો એમણે તમે કીધું કે આ સકારાત્મક જોડવાનું કામ થઈ રહ્યું છે કિસાન આંદોલન તો શા માટે એ એ એવા કિસાનો નથી સ્વીકારતા ત્યાંના

ખેડૂત ની શું સમસ્યા હોય એ મને સમજ છે બરાબર એમણે ખેતી કરી હોય હું આજે મને તમે બળદને ને ગાડું લાવી દો હું ચલાવી દઉં